આજરોજ શ્રાવણ માસની શરૂઆત થતા શહેરના મંદિરોમાં ભોલેનાથના ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભોલેનાથના ભક્તો ભગવાન શંકરને મનાવવા બિલીપત્ર અને દૂધનો અભિષેક કરતા નજરે ચડ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ રહેલું છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઉપવાસ સાથે ભોલેનાથની પૂજા અર્ચના કરતા હોય છે. આજરોજ શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર શહેરોના મંદિરોમાં જોવા મળ્યું હતું. ગોત્રી તળાવ સ્થિત આવેલ પારસનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોએ ભોલેનાથને મનાવવા પૂજા અર્ચના કરતા નજરે ચડ્યા હતા. ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા ભોલેનાથને બિલીપત્ર અને દૂધનો અભિષેક કર્યો હતો. આ ભીડભાડ જોઈ રહ્યા છો આપ. હું તો અહીંયા હંમેશા હર હંમેશા આવું છું, પણ શ્રાવણ મહિનામાં ભીડ વધારે હોય છે અને સોમવાર અને પહેલો સોમવાર એનું મહત્વ અનેરું હોય છે. શ્રાવણ મહિનાની અંદર શિવભક્તિ માટે, ખાસ કરીને શિવભક્તો માટે, તો શ્રાવણ મહિનામાં સોમવાર મહત્વ અનેરું હોય છે. શ્રાવણ મહિનામાં એવું છે કે શંકર શિવજીની ઉપાસના માટે આમ તો બધા મહિના સરખા છે, બાર શિવરાત્રિ પણ આવે બાર મહિનાની અંદર, પણ શ્રાવણ મહિનાની અંદર શંકર ભગવાન ઓછી ભક્તિથી પણ પ્રિય થાય છે. તો લોકો વધારે ભક્તિ કરે છે તો વધારે પ્રિય થાય છે, અને એમને ભક્તો શ્રાવણ મહિનામાં વધારે પ્રિય લાગે છે એવું શાસ્ત્ર કહે છે. થાય છે શિવજીનો મહિમા છે. આ મહિનામાં શિવજીની પૂજા વિશેષ કરવામાં આવે છે. સોમવારે અને શ્રાવણ મહિનામાં આ મંદિરમાં કાયમ ભીડ હોય છે. આ 700 વર્ષ ઉપરનું જૂનું મંદિર છે. આ